તથા કે શિક્ષણ આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ પ્રજાજનોને સારી રીતે મળી રહે તેવો સરકારશ્રીનો અભિગમ રહેલો છે। ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા નવનિર્મિત ભવનમાં વિવિધ પ્રકારની કામગીરી એક જ સ્થળેથી થવાથી બહારથી પોતાના કામકાજ માટે આવનાર પ્રજાજનોને પણ ખૂબ જ સરળતા રહેવાની સાથે ફાયદો થશે। અંદાજે રૂપિયા 2 કરોડના ખર્ચે નવનિર્માણ સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ। ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના મુખ્ય મહેમાન પદે અને દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાગરબારા તાલુકા પંચાયત સાગબારા તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનો આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કોઈ પણ તાલુકાના ઝડપી વિકાસ માટે તાલુકા પંચાયતની બિલ્ડિંગ અતિ મહત્વની છે। તાલુકા પંચાયતના બિલ્ડિંગમાં વિકાસ સાથે જોડાયેલા લોકો એમાં બેસતા હોય છે। તાલુકા પંચાયતનું બિલ્ડિંગ ખૂબ સારું, તમામ સુવિધાવાળું હોવું જરૂરી છે અને આ નવું બિલ્ડિંગ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે। અહીંયા બેસીને આ તાલુકાનો ખૂબ ઝડપી વિકાસ થવાનો છે। જે પણ આવનારા દિવસમાં સાગબારા માટે જે નવી બિલ્ડિંગ કે ઓફિસની જરૂર છે એ અમે ખૂબ ઝડપથી બનાવીશું અને ખાસ કરીને કર્મચારીઓ માટેના રેસિડેન્ટની જે વ્યવસ્થા છે એ પણ પૂરેપૂરી આવનારા દિવસોમાં બધી બનાવીશું અને સાથે સાથે તાલુકા મથકે સારું શિક્ષણ મળી રહે, આરોગ્યની પણ સારી સુવિધા રહે તાલુકા મથકે, આ પ્રકારનો સરકારનો એક અભિગમ છે। લોકોને ખૂબ સારો ફાયદો થવાનો છે કે તમામ સુવિધાથી આ ભવન સજ્જ છે અને જે બહારના કામ માટે આવનારા લોકો માટે પણ બેસવા માટે કે પછી અન્ય જે પણ જરૂરી જે સુવિધા છે એ સુવિધા તેમના માટે છે અને તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની ચેમ્બર, TDOની ચેમ્બર, બધી જ અલગ અલગ જે જરૂરી ઓફિસો છે એ બધી અલગ અલગ તમામ સુવિધાથી સજ્જ છે એટલે પ્રજાને ખૂબ સરળતા રહેવાની છે અને એના કારણે તાલુકાનો ખૂબ ઝડપી વિકાસ થવાનો છે। કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।